माड़ी बान बे बान मां मात तुझ ने रटा विसारी बाप नू नाम दी दू। हमें चारणों जन्म थी पक्ष पाती बनी शरण जननी तनु ये कली धू। माड़ी ते लडावे घना लाड मोटा करया आन प्रथम सत काव्य ना दूध पाया। अवे खोल ले खेल व्या बाल ने मावड़ी आज तुर छोड़ मजोग माया। माड़ी रास रम से अतियम तनी जीव पर जनन पदनपुर जानकार थाता। त्यारंग अचर ने सचर सो मुक्त बनता हता ताल दई संग मा गीत गाता। ई नर नराधीश जगदीश री जाहता अनगम तना गेज झरना सुकाना। अवे खोल ले खेल व्या बाल ने मावड़ी आज तुर छोड़ मजोग माया। गण बाट पाये दानन को करनाक न था नर्मली सिंदूर तिलक बाल सोहे सिर माला साकली। वलियम काजल कान हुलर अन धूप गगरा धम धमे ए रव राय मा तू भेर राखे साध आपे आसमे माड़ी साध आपे आसमे। के माड़ी तू हारा चरण नी हीरज गमे चारणो अवे माड़ी भेर कर तू जोग माया। बणगम सुतान बहताई समरिए आन तन घुटन ताने सोन गाय। सुतान बहताई समरिए आन तन घुटन ताने सोन गाय। पण हवे बैठी मरज बाय ए तारू काम जो पड़ दे काकबा। आन के दी तमारू कायर जीव करे वीर नेरन निवाट मा
આનજે તમારું કાયલ જીવ કરે તેદી એને કેજો કે માં ખોડિયાર ને એ તંગે એક વાર યાદ કરે થોડાય દાદ કે નાદત નહીં શંકા મૃત્યુ મૃત્યુ પંકન ગમ 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 કા કુકરો કા ટાલો કા ટંકા હોવત હંકન ડમ 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 ટંકા ડમરો કા નાદત નહીં શંકા મૃત્યુ મૃત્યુ પંકન ગમ 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 મમ 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 હોવત હંકન ડમ 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 મમ 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 જય જય વસિદૈસા હરણ કલેસા મગન હમેશા માહે સાજિર મગન હમેશા માહે સા પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું એક વાતની ચોખવટ કરી દઉં કદાચ અહીંયાથી થઈ થઈ ગઈ હોય કે નહીં મને ખબર નથી પણ અહીંયાથી અમે દરેક કલાકારો અહીંયા જે કાંઈ રૂપિયા આપ ગોળ સ્વરૂપે ઉડાડો છો જે કાંઈ લખાવો છો એમાંનો એક પણ રૂપિયો અમે કોઈ કલાકાર મિત્ર લઈને જવાના નથી અહીંયા લાઈટથી માંડીને મંડપથી માંડીને સાઉન્ડથી માંડીને દરેક કલાકારો એક મર્દ માણસને અંજલિ દેવા માટે આવ્યા છે આજ કોઈ કલાકાર બની નથી આવ્યા આજ મર્દ માણસને અંજલિ દેવા માટે આવ્યા છે એટલે આજ આ બિલનો પ્રોગ્રામ નથી પણ આજ આ દિલનો પ્રોગ્રામ છે સાહેબ એટલે પહેલી જાહેરાત હું મારી તરફથી કરું કે બ્રિજરાજ ઈશ્વરદાન ગઢવી તરફથી 51,111 રૂપિયા હું આમાં આપું છું બીજા 51,000 રૂપિયા એટલે કે 1,00,000 રૂપિયા અમે એટલે મારા ગ્રુપ તરફથી હું અહીંયા બેનબાઓ દીકરીબાઓના હાથમાં હું આપું છું અને થોડીક જાહેરાતો છે એ કરી લઈએ ભાઈ આજ દેવાનો સમય આવી ગયો છે આ નથી કોઈ મંદિર માટે આપવાનું કે નથી કોઈ સંસ્થા માટે આપવાનું
પોતાનાને મેલી પરા આની જે જેતેની વાહે જાય પોતાના હોય એમાં કઈ જ્ઞાતિના ભેદભાવ ન હોય પોતાનાને મેલી પરા આની જે જેતેની વાહે જાય એ તો પહેલા ભણાય હાચું હોરઠિયો ભણે 5000 રૂપિયા બન્ના ગ્રુપ તરફથી આપવામાં આવે છે આપણે જોરદાર તાળીઓથી દરેકને વધાવશું એવા જ 5100 રૂપિયા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ બુથેલ શક્તિ મંડળ તરફથી આપવામાં આવે છે એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ લાલુભા સરવૈયા સરપંચ અધેવાડા ગામ પંચાયત એમની તરફથી 2100 રૂપિયા આપવામાં આવે છે કુલદીપસિંહ ઝાલા સદસ્ય અધેવાડા ગ્રામ પંચાયત એમની તરફથી પણ 2100 રૂપિયા આપવામાં આવે છે બધાને જ આપણે તાળીઓથી વધાવતા રહીએ આવી ગયા ભાઈ રોકડા આવી ગયા આ પ્રોગ્રામનું યુટ્યુબમાં ખોડિયા સ્ટુડિયોમાં લાઈવ થઈ રહ્યું છે 15 તારીખે રાત્રે નિહાળી શકશો પાછું તમે અને જાહેરાતું ભાઈ ઘણી છે આમાંથી તમે કાંઈ રૂપિયા લખાવવા માગતા હો તો સીધા મારી પાસે નહીં પણ અહીંયા ડાબી સાઈડમાં એક ટેબલ રાખવામાં આવ્યું છે ત્યાં લખાવજો 26મી જાન્યુઆરીએ આ રૂપિયા અર્પણ કરવામાં આવશે બે ભૈલાઓ રૂપિયા એકઠા કરે છે કૃપાલસિંહ વારા તરેડીવાળા અને મહિપતસિંહ જાડેજા મેઘાવડવાળા દ્વારા તરફથી એમની એ લોકો તરફથી 51000નો ટાર્ગેટ છે પણ 30000 તો ભેળા થઈ ગયા છે એટલે એ આ પરિવારને પોતે 26 જાન્યુઆરીએ અર્પણ કરવાના છે 51000 રૂપિયા એટલે આપણે એ પણ બંને ભાઈઓને વધાવીએ મારા ગ્રુપમાં ઘણા બધા છે પણ એક હજી જાહેરાત હું એ કરી દઉં કે પિન્ટુભાઈ ઝાલા મારો ખાસ મિત્ર છે એમની તરફથી આ દીકરી બાઓને 51000 રૂપિયા આપણે એમની તરફથી પણ આ દીકરી બાઓના હાથમાં આપીએ છીએ એટલે જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો ભાઈ આજ આ કારણ કે આજ આ કોઈ કવિરાજ નથી લઈ જવાના અને આમાંના બધા જ હાવ એમ નમ છે ભાઈ આ સીતારામ સાઉન્ડ સાહેબ એને બોલાવવો પડે મુન્નાભાઈને તો કેટલું થાય આમાં બધા સ્ટેજ ઉપર બેઠેલા બધાને પણ આજ કોઈ બિલ થી નહીં ભાઈ દિલ થી આવ્યા છે ત્યારે પ્રણ પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું આ જલા કાણે ચડવાનું મૂછે કાનું ઘવરાવીને ગાવાનું વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વરવાનું વિધવા વરવાનું રણ ચડવાનું ના મરતો નું કામ નથી ના મરતો નું કામ નથી ડરાવે ફાળ પડાવે મે હલનાવે મુરજાવે ભક્ત ગાવે કવિ ગુણ ગાવે કપૂર જાવે બિરદાવે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ લખે છે કે મરદ માણસ ને દાતાર માણસ ની ઓળખાણ શું હોય દુષ્કાળ ડરાવે ફાડ પડાવે ને મે હનનાવે મુરજાવે એ વખતે ગાવે કવિ ગુણ ગાવે બહુર જાવે બિરદાવે દાતાર ને પાવે પણ દુઃખ પાવે નામુક નાનક દામ નથી વિધવા વરવાનું ધન વાવરવાનું રણ ચડવાનું ના મરદો નું કામ નથી
क्षत्रिय युवा ग्रुप भावनगर हस्ताक रामदेव सिंह जी जाडेजा राजेश्री स्टूडियो एमना तरफ थी 11,111 रुपया આપવામાં આવે છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ભાઈ 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 આજે અહીંયા ખણા એવા મોટા બેઠા છે કે હું પૂછી પૂછી લખાવું એ કરતા જલ્દી પોતપોતાની રીતે ભાઈ લખાવવા માંડજો. આ એટલે લખાવવાનું કહું છું કારણ કે મેં આજ સુધીનો એક પણ કાર્યક્રમ એવો નથી કે ક્યાંય કોઈને સામેથી લખાવવાનું કીધું હોય. આજ દેવાનું ટાણું છે એટલે કહું છું ભાઈ. બાકી એક દુહો છે, એક દુહો છે કે હવને ગમે હારમાં લાખ વાતે લેવું, આખી દુનિયાને લઈ લેવું ગમે. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં દેવું એ તો વહમું. લાખા વિછિયા સાહેબ, દેવું એ તો બહુ વહમી વાત છે. મારા મર્દ મિત્ર અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પદુભા તરફથી મળે છે તો આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. 11,111 મિત્ર કીજે મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજે મર્દ કામ વિપત મેં ગાવે. બંધુકારી અહીંયા કોઈને કઈ આગતા સ્વાગતા કરવાની જરૂર નથી ભાઈ. આ બધા દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે. અહીંયા કોઈ મહેમાન ગતિ માણવા નથી આવ્યું. બલી વેંડારી કટારી લંગ કે તતી કળક બાણ હંબારી કટારી માય હોય દિશ નામ હમ જરી ની જરી મનારી સક વક હય આસામી મક તારી પતારી ની નામ પટી ગતિ ના કરા જમ મને પોરના પલ્લા છૂટતા રહેશે ભાઈ. લાલભા ગોહિલ ભાવનગર યુવા કોંગ્રેસ પ્રમુખ એમની તરફથી 5,151 રૂપિયા આપવામાં આવે છે. આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. શંભુભાઈ દેવરાજભાઈ ઇટાલિયા બુધેલવાળા તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. 2,100 રૂપિયા તગડી સરપંચ પરેશભાઈ માંગુકિયા તરફથી આપવામાં આવે છે.
અને ગણેશભાઈ લાઠિયા તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે, આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. 500 રૂપિયા મકવાણા હર્ષદભાઈ સિત્સર આર્મીમેન, 500 રૂપિયા જાડેજા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ ચાંદલી, 500 રૂપિયા કુલદીપસિંહ જયવંતસિંહ ગોહિલ ચમાડી એમની તરફથી આપવામાં આવે છે. આ બધાને જ આપણે જોરદાર તાળીઓથી વધાવતા રહીએ. ભાઈ 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 આ ગાવ ગાવ બાબા, આ બધું જરૂરી છે ને, આજ ગાવા જ ને બોલવા જ આવ્યા છે. ભાઈ આ તમે ન થાકો ને હોતી હું નહીં થાકું, પણ આપતા રહેજો. આપણી વચ્ચે જેમ મેં પહેલા જ કીધું એમ પધુભા બહાદુરસિંહ ગોહિલ અહીંયા ખોખરાવાળા પોતે પધાર્યા છે, લાલભા નવાણિયા પોતે પધાર્યા છે, અને ઘોઘા તાલુકાના ચેરમેન વનરાજભાઈ અહીંયા પધાર્યા છે. આપણે દરેકને જોરદાર તાળીઓથી વધાવતા રહીશું. મગ મૂકીને મરતો આયલા લડવા ધરમ ને કાજ ચડે, કાળા જમ દૂતા સંગત ભૂતા રંગરજ ભૂતા રાણ ચડે. સરિયા ડંકા મોજ ફરંકા ક્રોધ જણંકા જાળ જરે ધર ધર્મ ની જરવા હોશે મરવા ભારત યો સૌરણે ભારત
भले हमने भगन भाग का गावा या विरो भाग का गावा आघादर यावनी पाले आन तू पांती यजीब ना थेला स्वास गूटन तो न्या एक बालू डोरे एज सुना सामदर એવો એક મરદ માણસ અને એને જયારે અંજલિ દેવા માટે હું તમે ભેળા થયા હોય મર્દ શીશ પર નવે મર્દ બોલે પહેચાને મર્દ ખિલાય ખાય મર્દ ચિંતા નહીં માને અરે મર્દ લઈ હૃદય મર્દ કો મર્દ બચાવે એ મરદ માણસ ને જયારે અંજલિ દેવા માટે ભેળા થયા હોય અને ઈ મરદ માણસને અંજલિ દેવા માટે આટલા કલાકારો નહીં પણ આપ બધા જ્યારે ભેળા થયા હો સાહેબ આજ મને ખરા અર્થમાં લાગે છે હું ભગીભાઈને કહેતો હતો કે ભગીભાઈ તમે આ પાંચ દિવસમાં આયોજન કરો છો માણસો ભેળું થશે માણસો ભેળું થાય એ કરતા દેવાવાળા આવશે તમે પ્રોગ્રામ ન કરો મારી પહેલી સલાહ તો એમને ઈ હતી કે પ્રોગ્રામ ન કરો તમારી જે ભાવના હોય એ તમે મને કહો હું મારા મિત્ર સર્કલમાંથી તમારી ભાવના પૂરી કરી દઉં મેં આવી વાત ભગીભાઈને કરેલી આ ભગીભાઈ અને બધા જ મિત્રો મંડળે એમના બધાએ કર્યું છે બધાના નામ મને નથી આવડતા પણ સાહેબ જેના ઉજળા લોહી હોય ને એને ઉજળા સાહેબ વિચાર આવે મેં એમને એમ કીધું કે એક મહિના પછી રાખો મારે તો આજે એક પણ રૂપિયો લીધા વગર આવવું છે એક મહિના પછી કરો ત્યારે પણ એમને જ આવવું છે કદાચ ગમે ત્યારે કરો તો એમને જ આવવું છે પણ સરખું થોડુંક આયોજન બધા આપણા વડીલોને વચ્ચે રાખીને ભેળા રાખીને કરો પણ એમને વિશ્વાસ હતો કે બ્રિજરાજભાઈ થઈ જશે બધું અને સાહેબ આજ થઈ ગયું એ મને દેખાય આવે છે કે આ ભૂથેલના આંગણામાં તમે એક મરદ માણસને જ્યારે અંજલિ દેવા માટે ભેળા થયા હો એકાદ બે નાનકડી વાત કરીને આજ જેટલી ઘોળ વધુ થાય એ ટાર્ગેટથી આજ ચાલવું છે એટલે ગાવાનું આજ થોડું વધારે રાખવું વાતો કરવી છે પણ મરદ માણસ કોને કહેવાય સાહેબ હું દિલીપભાઈને મરદ ગણું છું પણ એમને ધન્યવાદ ન હોય પણ સાહેબ એમને ધન્યવાદ તો એમના માતુશ્રીને હોય કે નવ નવ મહિના જેના ઉદરમાં રાખીને જેને સાહેબ જેને સંસ્કારના પોતાના ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારના પાન કરાવ્યા એક ક્ષત્રિયાણી પણ કેવી હોય સાહેબ અને ઓરડો ઓઢીને બેઠેલી ઈ જાડેજાની દીકરી પણ કેવી હોય સાહેબ દુલો કાક લખે છે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાથે જ નાનપણ હાભરે પછી મોટપણની મજા મને કડવી લાગે કાગડા અરે ગિયા માસ ગળે જેને હાડે હેવાયા કરે
પણ મોટા કરીને માં જેના ખોળેથી ખરતા ગયા એવો તારો ખોળો ખેલવવા હવે કરીને બાળક કાગડા. એક માને પોતાના દીકરા ઉપર પોતાના લોહી ઉપર કેટલો વિશ્વાસ હોય એના નાનકડા એકાદ બે પ્રસંગો કહીને અહીંયા જે કઈ જાહેરાતો છે એ બધી જાહેરાતો હું બોલતો થઈશ. હવે થોડીક જાહેરાતો ત્યાં લખાવજો, પછી મને હું ગાવાનું શરૂઆત કરું ત્યારે આપી દેજો. કારણ કે ભાઈ આમાં તો અમે કઈ ચોપડી લઈને સામે બેઠા નથી, અમારે જે કઈ કાઢવાનું અહીંયાથી ને અહીંયાથી કાઢવાનું ભાઈ. પણ મરદ માણસ કોને કહેવાય, નાનકડો દાખલો. આઝાદીનો સંગ્રામ અને લાલા લજપતરાય નામનો સાહેબ લડવૈયો એ પદભા સાયમન કમિશન ના વિરોધ માટે 200 નું ટોળું લઈને ગયા. એટલે એમાં ટૂંકમાં વાત કરી દઉં, ઘણા કલાકારો હજી બાકી છે, એટલે કે ઈ 200 નું ટોળું લઈને સાયમન કમિશન નો વિરોધ કરવા માટે ગયા. એટલે ગોરા અંગ્રેજો બે ઉભા હતા અને એને લાઠીચાર્જ નો હુકમ કર્યો. એ ટોળા ઉપર લાઠીચાર્જ થયો. એમાં જનરલ સ્ટાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના બે ગોરા અધિકારીઓ એ બંનેના હાથમાં હોકી ફરતી હતી, ફરાક 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 હોકી ફરતી હતી. અને એમાંથી એકના હાથમાંથી હોકી છટકી ગઈ અને એ હોકી એ છટકી અને એ સીધી લાલાના કપાળમાં આવીને વાગી. એ લાલાના કપાળમાં હોકી વાગવાથી લાલાનું મૃત્યુ થયું. લાલાના આ દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો. દરેક માણસ એક પછી એક એક પછી એક એક પછી એક લાલાની જ્યાં લાલાનો જ્યાં દેહ પડ્યો છે ત્યાં દરેક માણસ આવીને પોતાની રીતે પગે લાગીને અંજલિ આપીને ત્યાંથી નીકળી જાય છે. અને સાહેબ એમાં 18 વર્ષની ઉંમર હશે પણ ગિરનારની એકાદી જુદી ટૂંક પડીને આવતી હોય એવો બુરલી લટાળો હાવસ જેમ આવતો હોય એમ સાહેબ સડપ 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 લગલા દેતો દેતો આવ્યો અને પોતાની મૂછની આકડીઓ ચડેલી છે. અને સાહેબ કોઈ બોલી શકતું નથી. ખડિયા જાન મેદાન ખીલા સાહેબ, જ્યાં લાલાનો દેહ પડ્યો છે ત્યાં લાલાના આ ચરણને સ્પર્શ કરીને કીધું કે હાય લાલા, આજ સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી હોય પણ તારા કપાળ ઉપર હોકી મારનાર ગોરા અંગ્રેજને કાલનો હુરજનારાયણ ઉગે અને કાલનો હુરજનારાયણ હાથમે ઈ પેલા જો જીવતો રહેવા દઉં તો હું ભગતસિંહ નહીં સાહેબ, પ્રતિજ્ઞા લઈ લીધી. પ્રતિજ્ઞા લઈ લીધી. બીજા દિવસે સૂરજનારાયણ નું ઉગું, ભલે ગઈ ભાણ ભાણ હારા લઉં ભામણા, હવે જીયણ મરણ લગમાણ અમારી રાખજે કાશ્યપ રાવું કે દાદર કે ડાકલા કે ભૂજે પખાણ, પણ ઓલી રાત ન ભાંગે રાણ તમવીન કાશ્યપ રાવું. બીજા દિવસનું સૂરજનારાયણ ઉગવું, ભગતસિંહની રિવોલ્વર માંથી ગોળી છૂટવી અને ગોરા અંગ્રેજ ને ભડાકી દીધો. આ સમાચાર છાપામાં આવ્યા એટલે ભગતસિંહ નો બાપ સરદાર કિશનસિંહ એ છાપામાં સમાચાર વાંચે છે કે આઝાદીના કોઈ લડવૈયાએ એક ગોરા અંગ્રેજનું ખૂન કરી નાખ્યું છે. અને એ સરદાર કિશનસિંહ ફળિયામાં બેઠો બેઠો સમાચાર વાંચે છે એટલે એ પોતાના પત્નીને ભગતસિંહને માને બોલાવીને કીધું કે હાંભળું કે મને આમાં આપણા ભગતનો હાથ હોવાની શંકા છે. અને સાહેબ ભગતસિંહની માં રોટલા ઘડતી ઘડતી ઊભી થયા વગર કહે છે કે સરદાર તમને તો શંકા છે ને, તો કે હા, પણ સરદાર મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય. સાહેબ હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજર ફરે એને વૈની વાટું નોય કે હર બચાને કાગડા.
અને વળે નહીં કઈ દુનિયામાં કરે ક્યાં ક્યાંક ફેફે થી હા બહુ એવા હોય એનાથી આખું રહેવું કેંગે ફેફે કરવા વાળા કદંબે કાળની હામા ફરી લ્યો તો મજા આવે અને જેને જેને કાળની હામા ડગલા માંડ્યા છે એના નામ રહ્યા છે આ બાકી પાવિયા કોઈ દી પીર નો થાય હા ઘણા એમ કે કોની કોની વાત કોની કરવી સાહેબ ક્યાં થઈ ગયા હોય એની વાત થાય જ્યાં કોકદી કઈક આપ્યું હોય એની વાત થાય બાકી પાવૈયા કોઈ દી પીર નો થાય અને મૂંગા કોઈ દી પ્રધાન ન થાય સાહેબ રાજકારણીઓને તો શું કેવું ભાઈ અહીંયા અહીંયા બેઠેલા કોઈ નહીં કરોડો રૂપિયા હું કોઈનો વિરોધી નથી પણ એક કોઈ કપ જીતી વિદેશ માંથી આવે એને કરોડો રૂપિયા થી સન્માન કરવામાં આવે અને આવા માણસ ની નોંધ ન લેવાય સાહેબ આ કરુણતા કહેવાય સાહેબ બે રાજકારણીઓ અંદર અંદર વાતો કરતા હતા તારે જરૂર છે ટેકાની ભાઈ મારા અને મારે જરૂર છે કેસની હાલો પથારી ફેરવીએ દેશની એટલે બીજો કે છે એક મારા ટેકાથી સરકાર લાંબી નહીં હાલે એટલે જેને ટેકો જોતો તી કે છે કે અરે છ મહિના હાલાય તો ગંગાજી નાયા અને વર્ષોની વાર્તા યુ મેલો મારી હાથ પેઢી બેહીન ખાય બસ એટલો જ મારે ભરવો છે થેલો હાલો પથારી ફેરવીએ દેશની પથારી ફેરવા જે નીકળી પડ્યા છે હું નથી ભાજપ વાળો નથી કોંગ્રેસ વાળો અને નથી ઓલો આપ વાળો પણ હું ચારણ છું સાહેબ સત્ય તો મારે ગમે એના બાપને કહેવાનો અધિકાર છે અને જે દી ચારણ ઈ સત્યના માર્ગ થી નીચો ઉતરી જાય ને એટલે માનવું કે આ ચારણ નથી સાહેબ ચારણ તો મરજ હોવો જોઈએ કારગિલ નું સાહેબ ઈ મને કારગિલ ના દિવસો યાદ આવે ઘણા કારગિલ ને યુદ્ધ કે છે પણ હું એને યુદ્ધ નથી કેતો સાહેબ યુદ્ધ તો છે ને સમો વડી હારે હોય માય કાંગલા હારે યુદ્ધ નો હોય ભારતના જવાનોને છુટ્ટી મળે અને કાલ જો પાકિસ્તાનનો બુકડો બોલાવી ન આવી જાય તો તો આમ કહેવાય ને સાહેબ હા સાહેબ કા તો દુશ્મનનો વખાડવો પડે પણ એવા મદદ કોઈક આવે તો ખરા ઘણા અમે ગોતીએ છીએ પણ ક્યાં હંતાઈ ને બેહી ગયા કઈ ખબર નથી પડતી ભાઈ સાહેબ એ કારગિલ ના મોરચે લડતો એક જુવાન કામ આવી ગયો એનું નામ દિલીપસિંહ સાહેબ મને એ સમય યાદ આવે અને ટિકર નામ ટિકર ગામ નો જુવાન સાહેબ સત્ય ઘટનાનો એક પ્રસંગ અને પછી જે કઈ આપની ફરમાઈશ છે એ ફરમાઈશ લઈને મારા શબ્દને હું વિરામ આપું પણ આજ મને બોલવાની મજા આવે છે કારણ કે એક મર્દને અંજલિ દેવા માટે આવ્યો છું સાહેબ બાકી આની માટે તો બહુ પ્રોગ્રામો અમે કરીએ છીએ પણ અહીંયા બધા જ સ્ટેજ ઉપર કણક કલાકારોના નામ લેવા બે તો અડધી કલાક થાય એમ છે એટલા કલાકારો છે આજ પણ આજ કોઈ કલાકાર કલાકાર બની નથી આવ્યું એની મજા છે સાહેબ અને આવા અવસરો અમારી પાસે બહુ ઓછા આવતા હોય છે અને હું તો એમ કહું કે સાહેબ આમાં લેવાની આશા નહીં પણ કંઈક દઈને જાઓ ભલે એક રૂપિયો તો એક રૂપિયો આમાં મને જો ભાઈ આમાં બધાને ચોખવટ કરી દઉં મને કોઈ પરિવારે કે કોઈએ નથી કીધું કે આવું કરવાનું છે આ મારી દિલની લાગણીઓથી હું કહું છું હા તમે આમાં કોઈ એવું ન વિચારતા કે હા એની માટે જ ભેળો કરવામાં એની માટે જ બધું છે પણ આ ભગીભાઈની અને દરેકની એવી ઈચ્છા હતી
કે બ્રિજરાજભાઈ રૂપિયો તો પછી, પણ અમે એને અંજલિ ખરા અર્થમાં અંજલિ આપી શકીએ એની માટે આ કાર્યક્રમ અમારે કરવો છે. નકર અમે બધી જ ઓફરો કરેલી, જે કઈ રૂપિયાથી માંડી, હું એવડો ત્રેવડ વાળો નથી, પણ મારા સંબંધો તો એટલા ત્રેવડ વાળા હોય ને સાહેબ. હા, જ્યાં હું એક ખાલી આમ મારી આંખ ફરે ત્યાં એટલા સમજદાર વાળા તો બેઠા હોય ને સાહેબ. હા, કારણ કે અમે રૂપિયો નથી કમાણા સાહેબ, હું ઈ પરંપરામાંથી આવું છું કે અમે આને માન નથી આપ્યું, અમે સંબંધોને માન આપ્યું છે. કોઈ માયકાંગલી વાતો કરવામાં રસોઈ નથી. કોઈ દી કોઈ ઓફર કરે, ઘણી ઓફરો આવી ગઈ, આમ કરો ને આમ, જેના થતા હોય એના થાય ભાઈ. બધી ન થાય, બધી વસ્તુ ન થાય, પણ ખેર આપણે વાતોમાં નથી જવું. ટિકર નામનો જુવાન સાહેબ અને દિલીપસિંહ એનું નામ, અને સાહેબ કારગિલના મોરચે કામ આવી ગયો. કારગિલના મોરચે કામ આવી ગયો એટલે સરકાર તરફથી કલેક્ટર સાહેબને હુકમ કરવામાં આવ્યો કે ઈ શહીદના પત્નીને 50,000 રૂપિયાનો વળતરનો ચેક આપવામાં આવે. અને સાહેબ કલેક્ટર સાહેબ ગામના પાદર આવીને ઉભા રહ્યા, ગામને પાદર આવીને ઉભા રહ્યા, એટલે 5-25 માણસોને બોલાવ્યા, જે આગેવાનો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ શહીદના પત્નીને આપ બોલાવો, એટલે હું એમને ચેક આપવા માટે આવ્યો છું. પણ એ આગેવાનોએ કીધું કે સાહેબ એ ક્ષત્રિયાણી છે, એ રાજપૂતાણી છે, એ પાદર સુધી ન આવે, આપણે એમના દરબારગઢ સુધી, આપણે ઘર સુધી જવું પડે એમ. અને સાહેબ કલેક્ટર સાહેબ અને એ બધા જ આગેવાનો એ ત્યાં 18 વર્ષની કંકુની રોળ જેવી સાહેબ ક્ષત્રિયાણી, એક હાથમાં બેરખો છે, હર હર સમર કર કર રામ રાધા કૃષ્ણ સીતા રામ, જાવ કેવળ જાનકી વરદાર, રાધા કૃષ્ણ સીતા રામ, રાધા કૃષ્ણ સીતા રામ, એક હાથમાં બેરખો છે અને એક હાથમાં પોતાના 3 મહિનાનો દીકરો છે, એને હાલડા ગાતી જાય છે અને એને ઘોડિયામાં હિંચકાવતી જાય છે. કલેક્ટર સાહેબ ને એ લોકો આવ્યા એટલે યોગ્ય આસન આપવામાં આવ્યું, બધા બેઠા ત્યાં. અને કલેક્ટર સાહેબે વાતની શરૂઆત કરી કે બાપા, આપના પતિએ ભારત માનું નામ ઉજળું કરી બતાવ્યું છે, એને અમે પાછો લાવી શકીએ એમ નથી, પણ ભારતના અમર અક્ષરોમાં એનું નામ લખાઈ ગયું છે, શહીદીમાં એનું નામ લખાઈ ગયું છે, પણ મને સરકાર તરફથી હુકમ છે, એટલે હું 50,000 રૂપિયાનો વળતરનો ચેક આપવા માટે આવ્યો છું. જ્યાં સુધી પોતાના ધણીના વખાણ સાંભળતી હતી ત્યાં સુધી તો ક્ષત્રિયાણીને મોજના તોરા છૂટતા હતા, પણ એમ કીધું કે મને સરકારનો હુકમ છે અને હું 50,000નો ચેક આપવા માટે આવ્યો છું. અને તમે ત્રાંબા જેવી આંખ થઈ સાહેબ, કાનની બુટુ ચામ 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 જવાબ આપો. જી બાપા બોલો. કે મારો ધણી છે, મારો ધણી જે શહીદ થયો એ કોના માટે શહીદ થયો? કે મા ભૌમ માટે, મા ભારતી માટે શહીદ થયો, આપણા દેશ માટે શહીદ થયો. કે સાહેબ માફ કરજો, પણ જેદી એક દીકરો છે એ પોતાની મા માટે શહીદ થવા નીકળે ને અને શહીદ થઈ જાય અને એના વળતર છે એ વવારું લેવા માંડશે ને, પછી કોઈ દીકરો શહીદ થવા માટે નહીં જાય. અને બીજી વાત એ કરી દઉં કે આજથી 500 વર્ષ પહેલા વયા જાઓ અને જેદી અમે એને યુદ્ધમાં મોકલતા
તેથી અમે એને કહેતા કે મરજો અને કાતો મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નકર મારી સૈરું મેણા મારશે કે આ તો કાયર નરની. અને કંઠારણમાં જાય કે એમાં મત ઢૂંઢે કોઈ સાથ, ના તો તારા હંકાતી ત્રણ જણા, તારું હૈયું કટારી અને હાથ, કંઠારણમાં જાય કે પછી ભાગીને આવ્યો સણ, તો થાહી પ્રાહી ને કહીશા, પછી તું ભા અને હું ભેણ. અને કંઠારણમાં જાય કે એમાં ભાગીનું કુલન લજા, ન્યા તો તારી જોળી આવે ત્રબકતી, એમાં મરદો કેરી મજા. અમે આ કેવા વાળી ક્ષત્રિય જાણીઓ ને તારા 50,000 રૂપિયા થી અમને વળતર મળે? સાહેબ ના હાથમાંથી ચેક લઈને 50 કટકા કરીને પાછા આપી દીધા. અખલે સાહેબ આ લેતો જા, તારા ચેક થી વળતર ન મળે. અને ત્યારે એ કલેક્ટર સાહેબ કહે છે કે બાપા, તો આપને વળતર ક્યારે મળ્યું ગણાય? અને એ 18 વર્ષની ક્ષત્રિયાણી કહે છે કે સાંભળો સાહેબ, ઈ જ્યારે કારગિલના મોરચે લડવા ગયા ત્યારે મારે 6 મહિના જતા હતા. ઈ મારો દીકરો 3 મહિનાનો અહીંયા થયો છે. એ બાપે દીકરાનું મોઢું નથી જોયું અને દીકરાએ પોતાના બાપનું મોઢું નથી જોયું. એ દીકરો મારો આમાં 3 મહિનાનો છે ને ખૂતો છે. એને હું મારા ઘૂંટડે, મારા ધામના ઘૂંટડે ઘૂંટડે એને હું પાન કરાવીશ, એને આપણી સંસ્કૃતિનું પાન કરાવીશ. અને જેથી 18 વર્ષનો થાય તેથી હું પાછો એને આપણી સેનામાં ભરતી કરી દઈશ. અને કદાચ જો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને એમાં મારા દીકરાએ એ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખ્યા હોય ને, તેથી એના બાપના લોહીનું વળતર મળે, બાકી તારી 50,000 રૂપિયાથી વળતર ન મળે. માટે કેવું પડે સાહેબ કે હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજર ફરે, એને વહીની વાતું ન હોય, કેહર બધાને કાગડા. એ સાહેબ એ ઉજળું કુળ, અને એ કુળના જ્યારે દૂધ છે ને, એ દૂધ છે એ સફેદ છે સાહેબ. આ ભગીભાઈ ને એ વિચાર આવ્યો, કારણ કે એનું લોહી છે. આ અહીંયા બધા બેઠા છો, છાસ માખણ ઘી જેવડે અને જેની હાલત હળગી હોય, ભાઈ પતભાઈ દૂધ હોય એ સફેદ હોય, એમાં 2 પોરા તમે છાહીના નાખી દો એટલે એ હવાર પડે દહીં થઈ જાય, એ પણ સફેદ હોય. એને તમે બોલાવી નાખો, એમાંથી માખણ નો પીંડો ઉતરે, એ પણ સફેદ હોય. અને એ માખણ ને તમે ઘડીકવાર માટે ચૂલે ચડાવો ત્યારે ઘડીકવાર માટે રંગ બદલે, અને જેના ચાળા કરાતા હોય એના કરાય. આ બહુ બહુ હું સત્ય વાત અને બહુ સમજવા જેવી વાત કરું છું. બકરાઓ ભેળા બહુ ન ફળતા. તમે કોણ છો, તમારો બાપ કોણ છે અને તમારું કુળ ક્યુ છે એ ખાસ ધ્યાન રાખજો સાહેબ. અને બહુ તમારી ખુશામત ખોરિયું કરે ને તમારી વાહવાહી કરે એના પ્રોગ્રામિંગ નો હા પડતા. બાપુ તમે કરો એ હાચો, જા જા. બાપુ નો તો કાઠલો પકડીને કહેવાય કે આ કામ તારાથી ન થાય. હા પણ અમે કડવું કહીએ એટલે ગમતા નથી, એને રેવા દો, એ પછી ખખલાવે છે. પણ સાહેબ એ તમે એને તપાવો એટલે એ એનો રંગ બદલે, પણ એમાંથી ઘી બને, એ શાંત થાય એટલે એ ઘી પણ સફેદ હોય. એમ સાહેબ જેનું ઉજળું કુળ છે, છાસ માખણ ઘી સેવટે અને જેની હાલત હળગી હોય, પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ, એને જ્યારે અંજલિ દેવા માટે આવ્યા હોય. અને સાહેબ બાપે દીકરાનું મોઢું ન જોયું હોય, દીકરાએ બાપનું મોઢું ન જોયું હોય, અને એ દીકરો એના કુમળી કુમળી આંગળીઓથી એના બાપને, સાહેબ એના બાપના પાળિયાને સિંદૂર જબરતો, એ કવિ દાદ લખે છે, એ દ્રશ્ય કેવું લાગે. ઓમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું, આ
મળ્યા હાથે રખડાવો રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવ ભાઈ 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 અગિયાર હજાર રૂપિયા સંજયસિંહજી ગોહિલ ગોગા તાલુકા પંચાયત પ્રમુખ માલપરવાળા એમના તરફથી મળે છે. આપણે જોરદાર તાળીઓથી આ બધાને વધાવતા રહેશું ભાઈ. અને એવા જ ગોગા તાલુકા ચેરમેન વનરાજસિંહજી સાણોદરવાળા એમના તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. આમાં મને એક છે ભાઈ કન્ફ્યુઝન છે, આ પાછળ એકડો થઈ ગયો છે કે છે જ શક્તિસિંહજી સરપંચ ભંડારિયાવાળા એમના તરફથી 2,001 રૂપિયા આપવામાં આવે છે. નીતિનભાઈ ઘેલાણી એમની તરફથી 1,100 રૂપિયા આપવામાં આવે છે. આપણે દરેકને જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ ભાઈ. 1,100 રૂપિયા ભરતભાઈ માવજીભાઈ જેતાણી બુધેલ તરફથી આપવામાં આવે છે. 1,100 રૂપિયા બુધાભાઈ સમોસાવાળા તરફથી. 1,100 રૂપિયા મનરસિંહ અશોકસિંહ ગોહિલ ખડસલિયાવાળા તરફથી. 5,100 રૂપિયા જે ગોહિલ માલપર તરફથી. 500 રૂપિયા સાજણભાઈ વિહાભાઈ બુધેલ તરફથી. 1,100 રૂપિયા વનરાજસિંહ બહાદુરસિંહ ગોહિલ બુધેલ તરફથી. 2,100 રૂપિયા ધર્મેન્દ્રસિંહ તણસા ઉપપ્રમુખ ભાજપ તરફથી. 2,100 રૂપિયા શિવશક્તિ જનરલ સ્ટોર તણસા સિદ્ધરાજસિંહ તરફથી. 1,100 રૂપિયા ચેતનસિંહ વિક્રમસિંહ ગોહિલ માલપર તરફથી. 2,501 રૂપિયો ડીસી માલપર ડીસી ગોહિલ માલપર ગોગા તાલુકા રાજપૂત યુવા પ્રમુખ એમના તરફથી. 5,100 રૂપિયા પ્રવીણસિંહ ગોહિલ પૂર્વ સૈનિક સેવા પરિષદ ભાવનગર અને બાબુભાઈ ગોટી તરફથી. 11,000 રૂપિયા એ આવી ગયા ભાઈ 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 આ સેજ તમે જોઈ લ્યો, ક્રોસ ચેક કરી લ્યો, પછી હું બોલી લઉં. અને છેલ્લો પેપર આપી દેવાનું. અને એક સાહેબ બહુ સરસ જાહેરાત મારે અહીંયાથી કરવી છે. એ પહેલા ચેક લઈને જે કોઈ આવ્યા છે એ અહીંયા આગળ આવી જાય એવી મારી એમને વિનંતી છે. પીપી સવાણી પરિવાર મંડળ સુરત અને સોશિયલ વે ટીમ તરફ દ્વારા અગાઉ 60,000 રૂપિયા અને હાલમાં આજના દિવસે 1,00,000 રૂપિયા વીર શહીદ દિલીપસિંહ ગોહિલને દીકરી બાઓને અર્પણ કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો સાહેબ એને. ભાઈ 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 આવી જાઓ, અહીંયા આગળ આવી જાઓ ચેક લઈને. કોઈ સ્વીકારવા માટે આવે socialway.org એક એવી વેબસાઇટ છે જેના દ્વારા આપ સૌ પીપી સવાણી ગ્રુપ સામાજિક કાર્યોમાં જોડાઈને આપ સર્વે પોતાની સહાય આપી શકો છો અને આવા અનેક સેવાકારી કાર્યો પોતાનું યોગદાન આપી શકો છો. તો આ સૌને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આ વેબસાઇટમાં છેલ્લા 10 દિવસમાં 1,00,000 જેવી રકમ એકઠી થઈ છે અને સહાય આપીએ છીએ. તો આપ આપનું યોગદાન આપવા માંગતા હો તો www.socialway.com વેબસાઇટ અને સોશિયલ વે નામની ગૂગલમાં એપ્લિકેશન પણ છે તો એમાં આપ આપી શકો છો. અને મહેશભાઈનું તો બહુ ઉજળું કામ છે સાહેબ, અને એનો બાપ પણ એવડો દાતાર સાહેબ વલ્લભભાઈ ટોપી હું ના ભૂલતો હોય તો.
ઈ પણ એવડો દાતાર પધારો દીકુભા પધારો પણ આ મહેશભાઈ લગભગ હમણે 281 દીકરીના તો સમૂહ લગ્ન કર્યા હતા સાહેબ આવા આપે એની મજા આવે નકરું ભેળું કરીને ક્યાં જવું છે પણ પણ આપે છે એની મજા છે અને આપે એને ભાઈ વધાવાય છવ્વીસમી જાન્યુઆરીએ દિલીપસિંહજીના દીકરીબાના વરદસ્તે ધ્વજવંદન કરવાનું છે તો આપ સૌ પણ ત્યાં પધારો એવી ભાઈ 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 આ નિર્ણય મને બહુ ગમ્યો વાહ વાહ એટલે આપ સૌ પધારજો ત્યાં અને સાથે પાછા દિલીપસિંહજીના ભત્રીજી પણ અહીંયાથી એક ગીત ગાવાના છે પણ મારો રાઉન્ડ પૂરો થઈ જાય પછી કારણ કે એમનું અને મારો હું ક્યાંયથી ગાતો ને પોતે એટલે સુરબુર બધું મેળવવું પડે એટલે રાજેન્દ્રસિંહ ના દીકરી બા હિનાબા ગાવાના છે પણ ઓ મહવાન કે જગન જાપતે આવે નતે બધરામ એક નાનકડી વાત છેક વરનો દીકરો સાહેબ આજ ગોહિલો નું આ આંગણું છે એટલે મને યાદ આવે ગોહિલવાડ છે સાહેબ કે ઈ છેક વરનો દીકરો પોતાની માને કહે છે કે માં આપ કહેતા હો છો મારા બાપુને દેખાડશો મારા બાપુને મળાવશો મારા બાપુ ક્યાં અને ત્યારે એ જનેતા એની કહે છે કે બેટા આ સોમનાથ મહાદેવ રહ્યો ને એ તારો બાપ છે માં એ મારો નહીં એ તો આખી દુનિયાનો બાપ છે આખા જગતનો બાપ છે પણ મારો બાપ ક્યાં અને તે દી છ વર્ષના દીકરાને એની માં કહે છે કે બેટા આખા જગતના બાપને ઈ મહાદેવને જ્યારે જરૂર પડી ને તેથી તારો બાપ હમીરજી ગોહિલ આવીને અહીંયા પેલો પાળ્યો ખોડાણો હતો સાહેબ અને ઈ સિંદૂર ચોપડતો હોય સાહેબ ત્યારે ઓ મહાન કે જગન જાપતી મારે નથી પધરા બોલી
ગામડા માંથી હાક બાંધતા તો ટસી જમ જાડા પછી ટપે નાંગ જાડે કટા આસમાન ટૂટે જમી વાળા તક ઠાડ ભલા દેખ વાળા ભલે કાળા વેર દેખ પડ વાળા રંગ કાળા રક્ત દાળ કુલ ભજન ગોટે ન મત વાજન ન લડતા તો પડે બધુકારી લગન ન ગુરતા તો કકન દણ કે દણ દણ કે ગોટ કે દણ કે મામલા અરે માર માર હનુમંત તો અંગન ન ગોળા જમ હેલે મારી જમડ વળી આપણે દરેક સાજિંદા મિત્રો અને સીતારામ સાઉન્ડ ને જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ. ભાઈ 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 એ બમ 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 ડમરુ બાજ નાદ વેદ કરસુ સાધ શંકર મહારાજ આજ તાંડવ ના તેર તીર બોલે મહારાજ આજ તાંડવ નાદ ત્યારે આ ગીત ભગત બાપુ નું લગભગ 60 વર્ષ પહેલા લખેલું ગીત અને એ મારા અવાજમાં એ વિડીયો તરીકે બહાર આવેલું એ ક્ષત્રિયાણી કોને કહેવાય રાજપૂતાણી કોને કહેવાય સાહેબ એ ગીત થી હું મારા શબ્દ ને વિરામ આપું ત્યારે તલવાર વડે સન્મુખ લડે શિષણે રણપૂત મારે સુખ કામ કરે પૈ થાન ભરે અભિમાનિયા કા રઘુનાથ કે ગાયન ગાવતી હતી કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી ભાઈ મત કા સૌ બોલાવતી હતી રાજપૂતાની બે પાંચ કડીઓ લઈને હું મારા શબ્દને વિરામ આપું
तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश दिहुलोक उजागर राम दूत अचलित बल धामा अंजन बोध भवन सतनामा भाई मने एम थाय के आपणे बधा ज भेगा मळीने एक हाथ ऊंचो करीने मने तमारे जेटला मोबाइल होय एमां फ्लेश लाइट नी सुविधा होय अने तमे कंईक अंजलि देवा आव्या हो तो दुनिया ने नोंध लेवी पड़े के साहेब एक मरद मानस ने अंजलि देवा माटे आम माणा भेगू थाय भाई 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 एक एक मानस नो हाथ ऊंचो थवो जोईए आपणे बे पांच घड़ी ज बोलवी छे ने पछी हूँ संपूर्ण अहींथी पूरु करी नाखुं त्यारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीश दिहुलोक उजागर आराम दूत अचलित बल धामा अंजन बोध भवन सतनामा महावीर बिकना बजरंगी कुमति निवार सुमत के संगी कंचन बरन विराज सुबह सा कानन कुंडल कुंजित कैसा कानन कुंडल कुंजित कैसा अने छेली कड़ी में वयो जाओ त्यारे तो जय 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 वीर हनुमान जय वीर हनुमान जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाही ऐसा सत पार पाठ कर को ये चुट ही बंद भास को होई जय हपट हनुमान चले सा हो सुत सा की गवरे सा तुलसी दा सदा हरि जय राखी जय नाथ जय महादेव की जय नाथ जय महादेव ब्रज रावल वीर दावियो हो प्रसिद्ध में रूप मान पानी रखियो आ मुचरो हो बाजी बड़ मेहदान ए हाला जी तारा ए हाला जी तारा हाला जी तारा हाथ वखाणू ए बड़े तारा भगण वखाणू हाला जी तारा हाथ वखाणू ए बड़े तारा भगण वखाणू हाला जी तारा हाथ धन्य धरा सो रथ बने अमणि धन्य धरा गुरु धर बने अमणि जर धन पाक दागावा जा विरो पाक दागावा धन्य धरा सो रथ बने अमणि धन्य धरा गुरु धर बने अमणि जर धन पाक दागावा